નવસારીના બિલીમુરામાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના હાલ પ્રકાશમાં આવી છે. આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો, ત્યારે આગ લાગવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બિલીમોરા નજીક આતલિયા જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે, જેમાં થીનર બનાવતી મહાદેવ ટ્રેડિંગ નામની કંપનીમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો, ત્યારે 6 મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી આ કંપની. કંપનીમાં ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તો આગ લાગવાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો આગ લાગવાના બનાવ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારે ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો છે. નવસારીના ગણદેવીના બિલીમોરામાં ફેક્ટરી આવેલી છે, જ્યાં બિલીમોરા નજીક આતલિયા જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. થીનર બનાવતી મહાદેવ ટ્રેડિંગ નામની કંપનીમાં આગ લાગી ગઈ હતી. 6 મહિના પહેલા જ આ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે કંપનીમાં ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આગ લાગવાના કારણે કંપનીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે. આજ બુદ્ધિ વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રુષ્યંત શર્મા જોડાઈ ગયા છે. રુષ્યંત, નવસારી ગણદેવીના બલીમોરામાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી, શું છે વધુ વિગત? જે ચોક્કસપણે કહી શકાય કે નવસારી જિલ્લામાં દિવસે ને દિવસે આગની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને જે જીઆઈડીસી વિસ્તાર કહી શકાય, નવસારીમાં પણ જીઆઈડીસી વિસ્તાર આવ્યો છે, એમાં પણ થોડા દિવસ અગાઉ આગ લાગી હતી અને મોટી ઘટના ટળી હતી. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આજે જ બપોરના સમયે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેર ખાતે જે આવેલી જીઆઈડીસી છે, જીઆઈડીસી કંપનીમાં આગ લાગી હતી. બિલીમોરા નજીક આવેલી જીઆઈડીસીમાં જે ફેક્ટરી હતી, ફેક્ટરીમાં આગ લાગી હતી. થીનર બનાવતી મહાદેવ ટ્રેનિંગ કંપનીમાં આગ લાગી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા, ત્યારે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી, સહિત જે કાફલો છે તે વહીવટીતંત્ર પણ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યું. ત્યારે જે ગણદેવી અને બિલીમોરા જે ફાયર સ્ટેશન જે છે, ફાયર અધિકારીઓ છે તે પણ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા અને ફાયર વિભાગના જે અધિકારીઓ દ્વારા જે આગને કાબુ પણ મેળવ્યો હતો. ત્યારે ચોક્કસપણે કહી શકાય છે ફાયર સેફટીનો જે અભાવ છે, તે ચોક્કસપણે જે મોટી કંપનીઓ છે, જે મોટા કંપનીઓમાં ફાયર સેફટીનો અભાવના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે લોકોના નિર્દોષ લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે વહીવટીતંત્ર દ્વારા જે આવી જે જીઆઈડીસીઓ છે, જીઆઈડીસીમાં કમ્પલસરી જે ફાયરની જે સુવિધા હોવી જોઈએ, તે સુવિધાના અભાવના કારણે આવી ઘટનાઓ ટળતી હોય છે. જી રુષ્યંત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.